અરજમાં મુખ્યમંત્રીના હસ્તે એસટી ડેપો સહિત 200 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ લઈ અધિકારીઓ દ્વારા આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ભરૂચના ભોલાવમાં નવનિર્મિત એસટી બસ ડેપોનો આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસ ડેપો સહિત 200 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનો ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે. ભોલાવ ડેપોની સામે આવેલ દુઢારા ડેરી મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભોલાવ ડેપો પર રોજની 900 કરતા વધારે એસટી બસોની અવરજવર રહેશે, જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે. ભોલાવ ડેપો 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં 2 એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ, રસ્તા, આરોગ્યના સેન્ટરો સહિત 200 કરોડથી વધુની કામગીરીઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે થવા જઈ રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ એસપી મયુર ચાવડા સહિત અધિકારીઓએ કાર્યક્રમના સ્થળનું સુરક્ષા સહિતની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ તેમજ ફરજ પર હાજર કર્મચારીઓને પૂરતી માહિતી આપી હતી. આવતીકાલ અર્થાત 7 તારીખે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. આખા જિલ્લામાં રોડ, રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ 200 કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો. માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે બપોર બાદ 4 વાગે શરૂ થશે અને અંદાજે 5-1 વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો રીતે થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ, રસ્તા અને એ બધાનું જે લોકાર્પણ છે એટલે ખાસો એ પ્રમાણમાં એક મોટો કાર્યક્રમ છે.